श्री शारदामानु जीवन चरित्र भाग बे प्रकरण तेर ऑडियो त्रण श्रीमती सुशीला मजूमदार। श्रीमा, एकवार नाग महाशय फाटेलू मेलू कपड़ू वीटी पोतानी वाड़ी माथी खास वीणेली केरीनो टोपलो माथे मुकीने आव्या। मारी बाजूमा बेसीने मने केरी खवरावानी इच्छा करता हता। एमना मनमा इच्छा हती पण बोली शक्या नहीं। कोई निराधारनी माफक के टोपलो माथे मुकी ए आम तेम चालवा लाग्या। योगे ने केवड़ाव्यु, माने संदेशो आपो के नाग महाशय केरी लईने आव्या छे। ए एक पण शब्द बोलता नथी अने टोपलो कोईने आपता नथी। मैं कह्युं, एमने अहीं मोकलो। एमने अंदर मोकलवामां आव्या त्यारे ए टोपलो माथे उचकीने ज आव्या। एक ब्रह्मचारीए ए टोपलो नीचे उतराव्यो। मैं हजी मारी ठाकुरनी पूजा पूरी करी न हती। मने प्रणाम कर्या पछी अगाउनी माफक ए फरी भान गुमावी बैठा। ए फरी फरी ठाकुरनु नाम लेता हता अने मा मा एम बोलता हता। एमनी आँखमांथी आंसू झरता हता। केरीओ घणी सारी जातनी हती, केटलीक ऊपर चूनाना निशान हता। थोड़ी केरीओ समारी ठाकुरने धरावामां आवी। साल वृक्षना पाननी पत्रावळीमां दीकरी योगीन मारे माटे प्रसाद लावी। थोड़ू खाई नाग महाशयने पत्रावळी आपवा मैं गोलापने कह्युं। पत्रावळी आवी एटले मारी पत्रावळीमांथी केरीना केटलाक टुकड़ा मैं तेनी ऊपर मूक्या अने कह्युं, लो खाओ। पण कोण खाय? एनामां देहभान ज न हतुं अने एना हाथ जाणे लकवाथी जलाया होय एवा थई गया हता। एनो हाथ जाली मैं फरी प्रसाद लेवा समझाव्या पण तोय ए न खाई शक्या। उल्टू केरीनो एक कटको लई ए तो माथे घसवा लाग्या। मैं नीचे केवरावता एमने नीचे लई जवामां आव्या। वारंवार प्रणाम करती वखते जमीन पर माथू पछाड़वाथी एमनुं कपाळ सूजी गयुं हतुं। ए जम्या नहीं। मैं सांभळ्युं के थोड़ा समय पछी ए भानमां आव्या અને ગયા। થોડી વાર પછી પત્રાવળીઓ મંડાઈ। શ્રી માં કહે, ચાલ પ્રસાદ લે। શ્રી માં સાથે હું ભોજનખંડમાં ગઈ ત્યારે એમણે કહ્યું, આવ મારી સામે બેસજે। શ્રી માએ પોતાના ભાતમાં ઘી ભેળવ્યું, તેમાંથી ત્રણ કોળિયા ખાધા અને પછી મને કહ્યું, આ પ્રસાદ લે, તારો હાથ ધર। મેં હાથ ધર્યો ત્યારે માં બોલ્યા, શું પ્રસાદ આમ લેવાય? ખોબો ધર। મેં બેઉ હાથ ધર્યા અને શ્રી માએ બધો ભાત આપી દીધો અને ઉપરથી ભાતને દબાવ્યો। પછી બોલ્યા, તારે શીરે લગાડ અને પછી ખા। આશ્ચર્ય પામી મેં કહ્યું, માં હું કાયસ્થ છું, જમતા જમતા આપ મને અડ્યા, હવે આપ કેવી રીતે જમી શકશો? શ્રી માં કહે, તમે બધા મારા સંતાનો છો, તારી અને મારી વચ્ચે શો જ્ઞાતિભેદ હોઈ શકે? હવે પ્રસાદ ખા। પછી હું શરમાતી પ્રસાદ ખાવા લાગી। શ્રી માં આનંદથી જમવા લાગ્યા। અવારનવાર એ મને પૂછતા, તને શું આપે બેટા? શ્રી માં, વાર બેટા, દેશના તારા ભાગમાં એટલે કે ઢાકા બાંગ્લાદેશમાં કોઈ તીર્થસ્થાન નથી? શિષ્યા, ના માં, એવું કોઈ સ્થાન હોવાનું હું જાણતી નથી, પણ એક દિવસે લોકો પવિત્ર સ્નાન કરે છે, એ બ્રહ્મપુત્ર સ્નાન કહેવાય છે। શ્રી માં, હા એ સાંભળ્યું છે। સારું, તું મને આ વખતે ત્યાં લઈ જજે, તારું વતન પણ જોઈશ અને જાત્રા પણ કરીશ। શિષ્ય, માં પૂર્વ બંગાળ એટલે કે હાલ બાંગ્લાદેશ એના ભાગ્ય ખુલી જશે કે શું? શ્રી માં, શું કામ નહીં, ઠાકુરના અનેક ભક્તો ત્યાં છે। નરેન ત્યાં ગયો હતો, શરત અને બીજાઓ પણ ત્યાં ગયા હતા। ઠાકુરની ભક્તિ કરતા હોય ત્યાં હું શામ માટે ન જઉં? પ્રસાદમાં દાળ, બે મિશ્ર રસાદાર શાક કઢી હતા। પછી શ્રી માં કહે, આમને માછલી પીરશો? શિષ્યા, ના માં, પ્રસાદથી જ હું ધરાઈ ગઈ છું, માછલી નહીં ખાઉં। માં, એ શું બેટા,
તારો પતિ બેઠો છે અને તું માછલી નહીં ખાય? તે પગે અડતો પણ નથી લગાડ્યો. શિષ્ય: માં, દેશના અમારા ભાગમાં પગે અડતો લગાડવાનો ચાલ નથી. હાથે શંખની બંગડીઓ અને કપાળે ચાંદલો સ્ત્રીનું સૌભાગ્ય સૂચવે છે. શ્રી માં, એ એમ હશે, પણ આ બાજુએ શંખની બંગડીઓ અને ચાંદલો સ્ત્રીઓ શોખ તરીકે કરે છે. અહીં લોહ કંકણ અને અડતો સૌભાગ્ય સૂચવે છે. શ્રી માને દૂધ, એક કેરી અને મીઠાઈ પીરસવામાં આવ્યા. શ્રી માએ એ બધું ભેગું કર્યું, થોડું ખાધું અને પછી કહ્યું, બાકીનું આ તારા દીકરા માટે રાખું છું. જમ્યા પછી હું પત્રાવળી ઉપાડવા જતી હતી ત્યાં લક્ષ્મી દીદી દોડતા આવ્યા અને મારા હાથમાંથી બધું ખેંચી લીધું. હું એ છોડવા માંગતી ન હતી, તો લક્ષ્મી દીદી પણ છોડવા માંગતા ન હતા. અંતે ઊભા થઈ શ્રી માં બોલ્યા, લક્ષ્મીને લઈ જવા દે, તું મોટી છો, એ સૌ છે, પછી તારે શા માટે એટ સાફ કરવી જોઈએ? પછી શ્રી માની સાથે હું મોરી તરફ ગઈ. ડોલમાંથી લોટો ભરી મને આપતા શ્રી માં બોલ્યા, કોગળા કરીને હાથ ધોઈ લે. એકદમ શરમાઈ જઈને મેં કહ્યું, માં, આપની આજ્ઞા નહીં માની શકું. માં કહે, કેમ નહીં? હું કહું છું તે કરીશ તો તારું હિત થશે. ચાલ ઝડપ કર, બીજાઓને પણ હાથ ધોવા છે. સારું, લોટાને તારું માથું અડાડી લે. બીજો ઉપાય નહીં રહ્યો હોય મેં એમના આદેશ અનુસાર કર્યું. એ પછી હું ત્યાંથી જવા લાગી ત્યારે માં કહે, આ શું, તારા પગ ન ધોયા? હું પછીથી ધોઈશ, એમ મેં કહ્યું. શ્રી માં બોલ્યા, ના, અહીં આવ, હું પાણી રેડું છું. એટલે હું માં પાછળ ગઈ અને બોલી, ના માં, હું એમ નહીં કરી શકું. શ્રી માએ જવાબ આપ્યો, શો વાંધો છે, પહેલા તારા માથા પર થોડું પાણી છાંટ, મારું સાંભળીશ તો તારું જ હિત થશે બેટા. એટલે બીજો ઉપાય ન હોવાથી એમના કહ્યા પ્રમાણે મેં કર્યું અને એમની સૂચના અનુસાર હું એમની પાછળ એમના ઓરડામાં ગઈ. ઓરડામાં દાખલ થતા માં જાણે ઘા ખાઈ ઊભા રહ્યા, તરત જ બોલી ઉઠ્યા, ઓ, તે શું કર્યું આ? મારો દીકરો હવે શું ખાશે? એક સ્ત્રી ભક્તને મેં બોલતા સાંભળી. માના છોકરાઓ બધું ખાઈ જશે અને આપણે ભૂખે મરીશું. અને ની માટે રાખેલો પ્રસાદ આનંદથી આરોગતા હતા એ જોઈ હું પેટ પકડીને હસી. પછી લક્ષ્મી દીદી અને બીજી સ્ત્રીઓ પણ હાસ્યમાં જોડાઈ. મારું હસવું માંડ ખાળી શકતી હતી, પણ માં ખૂબ ગંભીર દેખાતા હતા અને ત્યાં શાંતિથી ઊભા હતા. પછી એમણે કોઈકને રસોડે રસોઈયા પાસે મોકલી તપાસ કરાવી કે કાંઈ વધ્યું હતું કે નહીં. ભાત, દાળ અને રસાદાર શાક થોડું વધ્યું છે એમ જાણતા શ્રી માએ કહ્યું, સારું, બધું થોડું થોડું અહીં આણવા રસોઈયાને કહે. રસોઈયાએ તેમ કર્યું ત્યારે શ્રી માએ એક પતરાવળીમાં બધું ભેગું કરી તેમાંથી થોડું મોંમાં મૂકી કહ્યું, આ હવે મારા પુત્ર માટે. એમની પાછળ ઊભી રહી હું નવાઈ પામી વિચારી રહી હતી કે માં બે વાર ભાત કેમ ખાઈ શકે? શ્રી માની થોડી પણ અંગત સેવા હું શું કરી શકું એ વિશે પણ હું વિચારી રહી હતી. મારું મોઢું સાફ કરવા અને મારા પગ ધોવા પૂજ્ય માએ આપેલા પાણીનો મેં ઉપયોગ કર્યો હતો, પણ હું એમની કશી સેવા કરી શકી ન હતી. હું માની પાછળ પાછળ ચાલતી હતી. મંદિર ખંડમાં દાખલ થઈ એમણે મને કહ્યું, મારો ટુવાલ પેલે બારણે લટકે છે, એ લાવીને જરા પગ લૂછી દે ને. આ સાંભળી હું ખૂબ રાજી થઈ. હું ટુવાલ લાવી એટલે માં બોલે, વાર, મને પલંગ પર બેસવા દે, મારા તળિયા બરાબર લૂછી દે. એમના પગ લૂછતી વખતે મેં મારું મસ્તક એમને પગે અનેક વાર અડાડ્યું. જરા હસી શ્રી માં બોલ્યા, બસ હવે પૂરું કર બેટા.